તાજેતરમાં આવેલા બિપોરજોય ચક્રવાતના પગલે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે નુકસાની થઈ. આ સાથે દરિયાઈ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો. જ્યાં મીઠા ઉદ્યોગ પર જાણે આફત આવી હોય તેવી સ્થિતિ સર્જાય. કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ આંકવામાં આવી રહ્યો. માળિયા ઉદ્યોગ ઉપપ્રમુખ રાજવીરસિંહ સરવૈયાએ જણાવ્યું હતું. તારીખ 15 અને 16ના રોજ બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાં ત્રાટક્યું. ભારે વરસાદના કારણે મોરબી જિલ્લાના માળિયામાં આવેલા મીઠાના એકમોને પારાવાર નુકસાની ભોગવવી પડી છે. તૈયાર મીઠું પાણીમાં ગરકાવ થયું છે. ભારે વરસાદ અને દરિયાઈ પાણીના પગલે મીઠાના પારાઓને ભારે નુકસાન થયું. મીઠા ઉદ્યોગની છેલ્લી સિઝન ચાલે છે. મીઠા તૈયાર કરવામાં આવ્યા હોય તે બહાર પડ્યા હોય તેવા સમયે વાવાઝોડું ત્રાટકતા મીઠાનો સંપૂર્ણપણે નાશ થયો, જેના કારણે મીઠા ઉદ્યોગને જબરજસ્ત ફટકો પડ્યો છે તેવું જણાવ્યું હતું. હાલ નુકસાની અંગે ઉદ્યોગકારો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. અનુસંધાને 8-9 લાખ ટન મીઠાનું ધોવાણ થયું. પારા બનાવવા માટે માટીકામ થયું હોય તે ધ્વસ્ત થતાં કરોડો રૂપિયાનું નુકસાન મીઠા ઉદ્યોગને ભોગવવી પડી રહ્યું. સરકાર નુકસાન અંગેનું સર્વે કરે અને મીઠા ઉદ્યોગને જેટલું પણ નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તાજેતરમાં જે તારીખ 15-16માં બિપોરજોય વાવાઝોડાને કારણે મીઠા ઉદ્યોગને ખૂબ પારાવાર નુકસાન થયું છે. અમારું જે તૈયાર કરેલું મીઠું જે હોય, જે શિફ્ટિંગ માટે રેડી હોય, એ મીઠું સમગ્ર મીઠું તણાઈ ગયું છે. અને દરિયાના પાણીના આવવાને કારણે અને વરસાદ ચાલુ હોવાને કારણે, પવન સાથે વરસાદ હોવાને કારણે જે મીઠાના અગરના પારા હોય છે, જે માટીના હોય છે, એનું પારાવાર નુકસાન થયું છે, ધોવાણ થઈ ગયું છે. એટલે ઓવરઓલ જોઈએ તો અંદાજે આજે આનો અંદાજ કાઢવાનું ચાલુ છે. એસેસમેન્ટ હજી બધું ચાલે છે અમારા લેવલે, પરંતુ એક મોટો મોટો અંદાજ કરીએ તો લગભગ 8-10 લાખ ટન મીઠુંનું ધોવાણ થયું છે અને પારાવાર નુકસાન થયું છે. આપના માધ્યમથી સરકારશ્રી પાસે અમારી વિનંતી છે કે આ મીઠાના ઉદ્યોગને ફરી વેગવંતુ બનાવવા માટે, ઊભું કરવા માટે આર્થિક સહાયની પેકેજ જાહેર કરે એવી અમારી મીઠા ઉદ્યોગની માગણી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી.